નમસ્કાર દોસ્તો ધાતુઓ અને અધાતુઓ પાઠનો પહેલો ભાગ આપણે ગયા વિડીયોમાં પૂરો કર્યો અને આ વિડીયોમાં એનો બીજો ભાગ રજૂ કરવા જઈ રહ્યો છું અને આશા રાખું છું આ ભાગ પણ આપને એટલો જ પસંદ આવશે અને જો આપને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો ગયા વિડીયોમાં આપણે ધાતુ અને અધાતુની ભૌતિક પ્રક્રિયાઓ સમજ્યા હતા અને આ ભાગમાં આપણે ધાતુની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ મુદ્દો છે ધાતુના રાસાયણિક ગુણધર્મો તો પેલું આપણે જોઈએ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા અહીંયા આપણે મેગ્નેશિયમ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજવાના છીએ મેગ્નેશિયમ ધાતુ લીધી છે અને એના એક છેડાને કાચ કાગળ એટલે કે હેમરી પેપર અથવા તો ચાકુ વડે સામાન્ય એને ઘસી નાખવાનો છે જેથી એ હવામાના ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે મેગ્નેશિયમના તારનો નાનો ટુકડો કાપી અને ચીપિયાની મદદથી આપણે મીણબત્તીની જ્યોત પર રાખીએ છીએ અને નીચે એક ચાઇના ડીશ રાખેલી છે અને એ ટુકડો એકદમ પ્રજ્વલિત જ્યોતથી સળગવા લાગે છે અને એક પદાર્થ એમાંથી મળે છે અને એ પદાર્થ નીચે રાખેલી ચાઇના ડીશમાં એકઠો થતો જાય છે અને એ રાખોડી રંગનો પદાર્થ એ બીજું કાંઈ નથી પરંતુ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તો આ છે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બનાવે છે તો અહીંયા એની પ્રક્રિયા સમજીએ છીએ પેલું છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે એનું અણુસૂત્ર જોઈ લઈએ તો ટ્વાઈસ ઓફ એમજી પ્લસ ઓ ટુ બને છે ટ્વાઇસ ઓફ એમજી એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આનો અર્થ એવો થયો કે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ મળે છે આપણે વધુ એક પ્રક્રિયા જોઈએ અહીંયા એક બંસન બર્નર તૈયાર છે એના ઉપર સ્ટેન્ડ તૈયાર છે બર્નર શરૂ કરી દીધું છે એના ઉપર એક જાળી ઢાંકીએ છીએ જાળી ઉપર ચાઇના ડીશ રાખી અને ચાઇના ડીશની અંદર કોપર કોપરનો ભૂકો અથવા કોપર ધાતુ રાખેલી છે જે આપ જોઈ શકતા હશો કે તપકીરિયા રંગની ધાતુ છે અને હવે આપણે બંસન બર્નરની જ્યોતને વધુ સ્પીડથી પ્રજ્વલિત કરીએ છીએ અને રાહ જોઈએ શું થાય છે તો કોપર ઉપર એક વરાળ જેવું થવા લાગે છે અને ધીમે ધીમે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એનો રંગ બદલાઈને આપ જોઈ શકતા હશો કે કાળા રંગનો પદાર્થ બને છે અને એ છે કોપર ઓક્સાઇડ તો આવી રીતે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાનું બીજું ઉદાહરણ બતાવે છે તો ચાલો આપણે એ પ્રક્રિયા પણ જોઈ લઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે કોપર પ્લસ ઓક્સિજન બને છે કોપર ઓક્સાઇડ સમીકરણ જોઈ લઈએ તો ટ્વિસ ઓફ સીયુ પ્લસ ઓ અને બને છે ટોઈસ ઓફ સીયુ ઓ એટલે કે કોપર ઓક્સાઇડ આગલી પ્રક્રિયામાં મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું હતું અને આ પ્રક્રિયામાં કોપરમાંથી કોપર ઓક્સાઇડ બને છે અને એ પણ એ જ બતાવે છે કે ધાતુ અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા થતા ધાતુના ઓક્સાઇડ બને છે પરંતુ ધાતુના ઓક્સાઇડ એસિડિક છે કે બેઝિક છે એ આપણે તપાસવું છે તો વધુ એક પ્રવૃત્તિ દ્વારા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં ટેસ્ટ ટ્યુબ રાખેલી છે બાજુમાં ટેબલ છે ટેબલ પર એક ચાઇના ડીશ છે અને એની અંદર કોપર ઓક્સાઇડ રાખેલો છે હવે આ કોપર ઓક્સાઇડને ચમચીની મદદથી લઈ અને આપણે ટેસ્ટ ટ્યુબની અંદર ભરીએ છીએ ટેસ્ટ ટ્યૂબમાં ભરાયા પછી બીજી એક ટેસ્ટ ટ્યુબમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઈ અને એ આ ટેસ્ટ ટયુબમાં ઉમેરીએ છીએ તો જેવું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરાશે અને દ્રાવણનો રંગ બદલાશે અને એ દ્રાવણ હવે બન્યું કોપર ક્લોરાઈડ પ્લસ પાણી એટલે કે આપણે આવું કહી શકીએ કે ક્ષારને પાણી બન્યા એસિડ અને બેઇઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષારને પાણી બનતા હોય છે હવે આપણે પ્રક્રિયા જોઈ લઈએ પ્રક્રિયા થાય છે ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ બને છે ક્ષાર પ્લસ પાણી એટલે ખરેખર તો આ તટસ્થીકરણની પ્રક્રિયા છે અહીંયા એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે ધાતુના મોટા ભાગના ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ સોડિયમ ઓક્સાઇડ પોટેશિયમ ઓક્સાઇડ એ આમાંથી અપવાદ છે અને એ પાણી સાથે પ્રક્રિયા કરી અને આલ્કલી એટલે કે બેઇઝ બનાવે છે એટલે આવું કહી શકીએ કે ધાતુના મોટા ભાગના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મો ધરાવે છે હા કેટલાક ઓક્સાઇડ એવા છે કે જે એસિડ અને બેઇઝ બંને સાથે પ્રક્રિયા કરે અને ક્ષારને પાણી આપે દોસ્તો એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષારને પાણી આપે એ ઓક્સાઇડ કેવા હોય બેઝિક હોય બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષારને પાણી આપે તો તો એ એસિડિક હોય તો એવું બની શકે કે એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષારને પાણી બને બેઝ સાથે પ્રક્રિયા કરીને પણ ક્ષારને પાણી બને એનો અર્થ એવો થયો કે એ ઓક્સાઇડમાં બંને ગુણધર્મો છે એટલે કે એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે પોતે બેઝ બને છે અને બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે પોતે એસિડ બને છે આવા ઓક્સાઇડને આપણે ઉભય ગુણી ઓક્સાઇડ કહીશું તો હું આપને આવા ઉદાહરણ આપી દઉં અહીંયા એક ઓક્સાઇડ છે એ એલ ટુ ઓ એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ સિક્સ સાથે પ્રક્રિયા કરી એલ કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને ક્લોરાચ ટુ ઓ એટલે કે પાણી બનાવે છે આ ઓક્સાઇડ એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ બેઝ જેવો ગુણધર્મ ધરાવે છે હવે ફરીથી એલ ટુ ઓ પ્લસ ટ્વિસ ઓફ એન એ એટલે કે હવે બેઝ સાથે પ્રક્રિયા કરે અને બનાવે છે એન એ એલ ઓ આનું નામ છે સોડિયમ એલ્યુમિનેટ તો એ પણ એક ક્ષાર છે અને એની સાથે પાણી બનાવે છે એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એચસીએલ સાથે બેઝ જેવો ગુણધર્મ ધરાવે છે અને એન એ સાથે એસિડ જેવો ગુણધર્મ ધરાવે છે એટલે આપણે આને ઉભય ગુણી ઓક્સાઇડ કહી શકીએ છીએ હવે ધાતુની પાણીમાંના ઓક્સિજન સાથેની પ્રક્રિયા મોટાભાગની ધાતુઓ પાણીમાંના ઓક્સિજન સાથે બહુ મંદ પ્રક્રિયા કરતી હોય પરંતુ કેટલીક ધાતુઓ એવી છે કે જે ખૂબ ઝડપી અને જલદ પ્રક્રિયા કરે છે તો આપણે પ્રવૃત્તિ કરીને સમજીએ અહીંયા એક પ્રક્રિયા બતાવું છું આપને સોડિયમ ધાતુની પાણીમાંના ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપણે એક ટેબલ લીધું છે ટેબલ ઉપર એક પાણી ભરેલું બાઉલ રાખ્યું છે બાજુમાં બીજું એક ટેબલ છે અને એ ટેબલ ઉપર ઓઇલ ભરેલું બાઉલ છે એટલે કે તેલ આ તેલની જગ્યાએ કેરોસીન પણ ચાલે અને શા માટે એ આપણે હમણાં સમજીશું તો ઓઈલ ભરેલું બાઉલ છે અને એ બાઉલની અંદર આપણે રાખીએ છીએ સોડિયમના ટુકડા કે જે ઓઇલ એટલે કે તેલમાં ડૂબેલા છે હવે આપણે ચીપિયાની મદદથી એક ટુકડો આમાંથી ઉપાડી અને એ ટુકડાને પાણી ભરેલા બાઉલની અંદર નાખીએ અને નિરીક્ષણ કરીએ તો આ રીતે સોડિયમ પાણી સાથે ખૂબ ઝડપથી અને વિસ્ફોટક પ્રક્રિયા કરે છે અને મારી વિનંતી છે કે આ પ્રયોગ કરતી વખતે ગુરુજીની હાજરીમાં કાળજીપૂર્વક પ્રક્રિયા કરવી હવે અન્ય કેટલીક ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજીએ દોસ્તો કેટલીક ધાતુઓ સામાન્ય તાપમાને હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને સપાટી પર ઓક્સાઇડનું પડ બનાવી લે છે જે તેનું વધુ પડતું ઓક્સિડેશન અટકાવે છે અને આ ધાતુના અને આપણા પણ હિતમાં છે હું આપને એલ્યુમિનિયમનું ઉદાહરણ સમજાવું કે જ્યારે આપણે એલ્યુમિનિયમનું કોઈ પાત્ર અહીંયા આપ જોઈ શકો છો કે ઢોકળાનું કુકર આવું આપણા ઘરની અંદર કોઈ એલ્યુમિનિયમની તપેલી હશે એ બધું જ ડબો હશે ઘણું બધું એ જ્યારે નવું ખરીદીને લાવશું ત્યારે આ રીતે ચમકતી એલ્યુમિનિયમની ધાતુનું હશે હવે આપણા ઘરમાં આવ્યા પછી એનો ઉપયોગ થાય એકાદ બે વખત એને સાફ કરીએ પાણીથી સાફ કરીએ તો એ એલ્યુમિનિયમના પાત્રની સપાટી પર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ બની જશે અને એ ધાતુનું પાત્ર કંઈક આવું બની જશે એટલે કે સહેજ ઝાંખું પડી જશે અને એ ઝાંખું પડે એ આપણા હિતમાં એટલા માટે છે કે એના પર કુદરતી રીતે બની ગયેલું એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ એલ્યુમિનિયમનું વધુ ઓક્સિડેશન ધાતું અટકાવે અને એને કારણે એ બીજી ઘણી બધી પ્રક્રિયાઓ ન કરે જેથી આપણા ખાદ્ય પદાર્થો સલામત રહે આ છે અન્ય ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાનું એલ્યુમિનિયમ વાળું ઉદાહરણ દોસ્તો આપણે વધુ એક સમજ મેળવી લઈએ કે સોના અને ચાંદી જેવી ધાતુઓ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી અને આથી જ તે ઘરણા એટલે કે અલંકારો બનાવવા માટે ઉપયોગી છે આગળ વધીએ અને આપણે સમજીએ અન્ય ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાનું એક બીજું ઉદાહરણ અહીંયા એક ટેબલ છે અને ટેબલ પર બર્નર રાખેલું છે બાજુમાં બીજું એક ટેબલ છે એના ઉપર જળપાત્ર છે એમાં પાણી ભરેલું છે અને એક ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલી અને એની અંદર મૂકેલા બિહાઈ સેલ્ફ પર ઊંધી વાળેલી છે બંનેની વચ્ચે એક સ્ટેન્ડ છે સ્ટેન્ડમાં એક ટેસ્ટ ટ્યુબ રાખેલી છે ટેસ્ટ ટ્યુબની અંદર પલાળેલું ગ્લાસ વૂલ અને એનાથી સેજ આગળ એક ધાતુ ગોઠવેલી છે ટેસ્ટ્યુબને રબરના બુચથી બંધ કરી એક વિમોચન નળી પસાર કરી અને એને આપણે જળપાત્રમાં ટેસ્ટ્યુબની નીચે રહેલા બિહાઈવ સેલ્ફની અંદર ગોઠવી દીધેલી છે હવે આપણે જેવું બંસન બર્નર શરૂ કરીશું એટલે પલાળેલા ગ્લાસવુલમાં પાણી ગરમ થઈ વરાળ બની ધાતુ પરથી પસાર થઈ અને વિમોચન નળી દ્વારા વાયુ બિહાયુ સેલ્ફ પર રાખેલી ઊંધી ટેસ્ટ ટ્યુબની અંદર પ્રવેશશે પરપોટા રૂપે ટેસ્ટ ટ્યુબમાં હાઇડ્રોજન વાયુ એકઠો થશે અને પાણીનું અધસ્થાનાંતર થતાં પાણી નીચે જશે અને આપ જોઈ શકશો કે સાત પહેલાં જળપાત્રમાં પાણીની સપાટી ઊંચી આવતી જાય છે તો આવી રીતે ટેસ્ટ ટ્યુબમાં હાઇડ્રોજન વાયુ છૂટવો પડે આ પ્રક્રિયાનો અર્થ આવો કરી શકાય કે કેટલીક ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપે છે હવે આપણે પ્રક્રિયા સમજી લઈએ ધાતુ પ્લસ પાણીની વરાળ બને છે ધાતુનો ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ એટલે કે ઘણી ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે આપણે એક ઉદાહરણ સમજી લઈએ એલ્યુમિનિયમ કૌશમાં એસ એટલે કે ઘન સ્થિતિમાં છે એમાં એચ ટુ ઓ એટલે કે વરાળ સ્થિતિમાં છે હાઇડ્રોજન વાયુ નિષ્પન્ન થાય છે અને એલ ટુ ઓ થ્રી એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે થ્રી ટાઈમ્સ એફ ઇ પ્લસ ફોર ટાઈમ્સ એચ ટુ ઓ બને છે એફ થ્રી ઓ ફોર પ્લસ ફોર ટાઈમ્સ એચ ટુ તો આવી રીતે કેટલીક ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ નિષ્પન્ન કરે છે તો હવે સમય થયો છે આપણા મૂલ્યાંકનનો તો પહેલો પ્રશ્ન છે ધાતુના ઉભય ગુણી ઓક્સાઇડનું એક નામ જણાવો આપને મેં બે નામ આપેલા છે બીજો પ્રશ્ન જોઈ લઈએ સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ તથા એસિડ વચ્ચે પ્રક્રિયા થતાં કઈ નિપજ પ્રાપ્ત થાય પછીનો પ્રશ્ન જોઈ લઈએ પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા કઈ ધાતુ કરે પછીનો પ્રશ્ન છે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરનાર ધાતુઓ કઈ છે અને છેલ્લો પ્રશ્ન કઈ ધાતુ પાણી સાથે પ્રક્રિયા ન કરે આ પણ આપને સમજાવેલું છે તો મિત્રો ધાતુ અધાતુઓ પાઠનો બીજો ભાગ આ સાથે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપ સૌને નમસ્કાર